આણંદમાં એક કિલોને પાંચસો ગ્રામની સોનાની ચોરી થઈ નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર ફરી આપણું મળી રહ્યા છે આણંદમાંથી ત્રણ ચોર પકડાયા હોવાના સમાચાર વહેતા થયા છે જે આ મિત્રો આ ચોર ક્યાંથી આવ્યા છે કોણ છે એ તમામ ઘટના આપણે જાણવાની કોશિશ કરીશું છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયાની દુનિયામાં ચોર પકડાયા હોવાના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એ આણંદમાંથી આપણને જાણવા મળેલા છે કે જે રાતના ટાઈમે ત્રણ વ્યક્તિ આવ્યા હતા ત્રણેય વ્યક્તિ અંધારાનો મોકો ઉઠાવીને ભાગી ગયા હતા અને ગામના લોકો બધા ચોરને પકડવા માટે નીકળી પડ્યા હતા પરંતુ ચોર હાથમાં આવ્યા નથી કેમકે જેમ કહેવાય છે કે જે આ ચોર છે એ રાતના ટાઈમે આવ્યા હતા પરંતુ બધા ભૂમાબૂમ પાડતા સાથે જે આ ચોર છે એ ભાગી ગયા હતા તો આણંદમાં આવી ઘટના બની છે ગઈકાલે જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અલગ અલગ પ્રકારની પાંચ દિવસ પહેલાં પણ પાવાગઢમાં આવી ઘટના બની હતી માતાના મંદિરમાંથી ચોરી કરીને ભાગી ગયા હતા એવી જ ઘટના આણંદમાંથી આવી છે કે ત્રણ વ્યક્તિ રાતના ટાઈમે આવ્યા હતા અને લોકોને શંકાસ્પદ થતાં પૂછપરછ થ કરતાં જે અંધારામાં મોકો ઉઠાવીને જે આ જે ચોર હતા એ ભાગી ગયા તો ખરેખર મિત્રો આ જે આ ચોર છે આવે છે ક્યાંથી બધા લોકો કહે છે આ ઉત્તર પ્રદેશથી આવે છે આઉટ રાજ્યમાંથી આવે છે તો ખરેખર મિત્રો આવા લોકોને તપાસ કરવું જોઈએ અને ગામની અંદર ગુસવું ના દેવું જોઈએ જેથી કરીને આપણા ગામમાં જે નિર્દોષ લોકો છે એ ગામના લોકોના શિકાર ના બને એવા બનાવ પણ બની રહ્યા છે કે નિર્દોષ લોકોને ગામના લોકો માર મારવામાં પણ આવે છે સુર સમજીને તો ખરેખર મિત્રો જેને પણ માર મારતા પહેલાં આપણે પૂછપરછ કરવું જોઈએ પછી જેમને પોલીસના હવાલે કરવું જોઈએ તો મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું તરત જ એક નવા વિડીયોની અંદર હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત